મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કમાણા ચાર રસ્તા તથા ફતે દરવાજા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 21 જેટલા જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળ દર્દીઓને ઇન્સ્યુલિનની એક વર્ષ ચાલે એટલી કીટ તથા કુપોષિત મહિલાઓને પોષણ કીટ ઉપરાંત મહિલાઓને સેનેટરી પેડની વિશેષ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે નાનામાં નાના ગામડાથી લઈ શહેરના નાના વિસ્તાર નાગરિકોને આરોગ્યની સારવાર મળી રહે તે માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 9,257 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખુલ્યા છે. વિસનગર તાલુકાના બે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જે અર્બન વિસ્તારમાં રૂરલ એરિયામાં જે આરોગ્યની સેવાઓ આપવામાં આવે છે એના માટે તમારા ચોકડીમાં એક હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે અને ફતે દરવાજામાં બીજું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે. બંને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો આજે શુભારંભ કરાવવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે આયોજિત કરેલ જેમાં 21 વિસનગર તાલુકાના બાળકો જે છે જુવેનાઇલ ડાયાબિટીસ કહે છે એવા બાળકોને પેન ડાયાબિટીસની અને એની સાથે અમે કાર્ટેજ આપી છે. બધા જ બાળકોને એક વર્ષ સુધી ચાલે એટલું પ્રમાણમાં એમને કાર્ટેજ પૂરતા પ્રમાણમાં આપવામાં આવી છે. સાથે સાથે સગર્ભા બહેનોને કીટ આપી છે. જે વૃદ્ધ લાભાર્થીઓ છે એમને એમને જરૂરી ચીજ વસ્તુઓની કીટ અમને ફાઉન્ડેશન તરફથી મળેલ તે પણ આજે વિતરણ કરેલી છે.